વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના સરીગામ અણગામ રોડ ખાતે આવેલી એનઆર અગ્રવાલ પેપર મિલ કંપની ઘણા સમયથી હવા પાણી અને જમીનમાં મોટા પાયે પ્રદૂષણ ફેલાવતી હોય કંપની સામે કાયદેસરની કાર્યવાહી અને ક્લોઝર નોટિસ આપવામાં આવે તેવી પુરાવા સાથેની ફરિયાદ કરવામાં આવી છે। સરીગામના ઇન્ચાર્જ સરપંચ પંકજ રાયની આ ફરિયાદ બાદ જીઆઈડીસી અધિકારીઓ તપાસ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે ભૂતકાળમાં પણ પર્યાવરણ બાબતે બદનામ થઈ ચૂકેલી આ પેપર મિલના વેસ્ટ અંગે જીપીસીબી ઉપરાંત પર્યાવરણ મંત્રાલય એનજીટી અને પીસીબીમાં પણ પંકજ રાય ફરિયાદ આપી હતી। વાપીના સરીગામ જીઆઈડીસીમાં કાર્યરત એનઆર અગ્રવાલ પેપર મિલ તેમનો વેસ્ટ આસપાસના વિસ્તારોમાં અને જમીનમાં દાટી જમીન પાણી અને પર્યાવરણને ગંભીર નુકસાન પહોંચાડી રહી છે તેવી ફરિયાદ સરીગામના ઇન્ચાર્જ સરપંચ પંકજ રાય કરી છે। આ અંગે તમામ પુરાવા આપતા પંકજ રાય જણાવ્યું હતું કે કંપનીને કારણે નજીકના ફળિયામાં ઘરોમાં રહેતા લોકોના કોલસાના કાળી રાખના રચકણોથી પરેશાન થાય છે। કંપની દ્વારા એસિડિક કેમિકલ યુક્ત દુર્ગંધ માતું પ્રદૂષિત પાણી આજુબાજુના ખેતરોમાં નુકસાન પહોંચાડી રહ્યું છે। ભૂગર્ભ જળના પાણી બગડી રહ્યા છે, વારંવાર નુકસાન થયું છે। પર્યાવરણ માટે કંપની ગંભીર ખતરા સમાન હોય તેવા સેમ્પલ એકત્રિત કરી પર્યાવરણ મંત્રાલય સહિતના તમામ વિભાગના કંપનીને ક્લોઝ નોટિસ આપે તેવી રજૂઆત કરી છે। ઉલ્લેખનીય છે કે પંકજ રાયની અરજી બાદ ગુજરાત પ્રદૂષણ બોર્ડના અધિકારીઓ ગુરુવારે કંપની પરિસર અને આસપાસના વિસ્તારમાં તપાસ હાથ ધરી કંપની નજીકના ખેતરોમાં છોડવામાં આવેલા એસિડિક હેઝાર્ડ વેસ્ટ, બોરિંગના ખરાબ થઈ ગયેલા પાણી, જમીનમાં દાટવામાં આવેલા વેસ્ટ માવો સહિતના સેમ્પલ લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। આ અંગે જીપીસીબીના અધિકારી સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે ફરિયાદ બાદ તપાસ હાથ ધરી હોવાનું જણાવ્યું હતું, તેમજ સેમ્પલો કલેક્ટ કરી શનિવારે વધુ અંગે વિગતો આપવા કહી હતી। જ્યારે કંપનીના જોશુ આર મધુકર સાથે ટેલિફોનિક વાત કરતા તેમણે આ અંગે પછી સામેથી ફોન કરી વિગતો આપવાનું જણાવ્યું હતું, પરંતુ તે બાદ તેમણે આ અંગે કોઈ વિગતો કે પ્રતિક્રિયા આપી ન હતી। સૂત્રોનું માનીએ તો એનઆર અગ્રવાલ કંપની ભૂતકાળમાં પણ પર્યાવરણ મામલે બદનામ થઈ ચૂકેલી છે। સાહેબ, સરીગામના અંદર એનઆર અગ્રવાલ પેપર મિલ આવેલી છે જે વર્ષોથી કાર્યરત છે। એનઆર અગ્રવાલ પેપર મિલ ઝીરો ડિસ્ચાર્જમાં પરમિશન લઈને અહીંયા પરમિશન લીધેલી હતી। એ પરમિશનના અંદર ઝીરો ડિસ્ચાર્જ નહીં લઈને એમણે પાણી પાઇપ પ્રદૂષિત પાણીની જે પાઇપલાઇન છે એમણે ખેતરોમાંથી કાઢીને નાખેલી હતી અને તેમાં પણ પ્રાંત કલેક્ટરે ઓર્ડર કરેલા અને તેમાંથી પાઇપલાઇન કાઢવામાં આવેલી ફરીવાર નાખી છે એમણે ઝીરો ડિસ્ચાર્જ હોવા છતાં। અને એના અંદર બીજું મહત્ત્વની વસ્તુ એ છે કે જે પણ એમણે પ્રોડક્શન કાઢે છે અને પ્રોડક્શન પછી જે હેઝર્ડસ વેસ્ટ નીકળે છે એસિડિક, એ માવો જે છે એ આખા પરિસરમાં 70 એકરમાં એ પાથરે છે અને પાથરીને આખું પર્યાવરણ બગાડ્યું છે। જમીન પાણી પ્રદૂષિત કર્યું છે અને ખેતરોને પ્રદૂષિત કર્યું છે, પાણીના દ્વારા પણ ખેતરોમાં છોડે છે। આ બધા વિડીયો અમે પર્યાવરણ મંત્રાલયમાં અને પ્રાદેશિક મેનેજર અને પર્યાવરણ અધિકારીઓને મોકલ્યા છે સાહેબ। સાહેબ, વર્ષોથી એનઆર અગ્રવાલ કંપની પ્રદૂષિત પાણી અને હેઝર્ડસ વેસ્ટ જે છે એસિડિક જે માવો છે જે વર્ષોથી એક જમીનમાં દબાવે છે અને એના કારણે આજુબાજુના વિસ્તારના અંદર ખૂબ મોટા પાયે નુકસાન થયું છે। પાણી તો બરબાદ થઈ જ ગયું છે, હવે ખેતીની વારી આવી ગઈ, ખેતરો બરબાદ થાય છે એમાં વિડીયો અમે આપ્યા છે એના અંદર। હવે ધીરે ધીરે પ્રશ્ન આખા સરીગામમાં જશે, ઔદ્યોગિક વસાહત તો છે જ લાગેલું સાથે અને તેના પ્રોબ્લેમ તો રોજ રોજ આવે જ છે। હવે સાથે આ સ્થાનિક જે અમે અમારા મહેસૂલ વિસ્તારના અંદર સરીગામમાં છે એના પણ પ્રોબ્લેમ આવવાના ચાલુ થઈ ગયા છે અને સાંભળવામાં આવે છે કે યુનિટ 5ને પણ પરમિશન આપવામાં આવી છે। યુનિટ 5 એટલે બહુ મોટું સ્ટ્રક્ચર આવશે, તો અમારે એક એમાં વિનંતી છે અધિકારીઓ જે છે પણ પર્યાવરણ મંત્રાલયમાં પણ છે કે ચૂનાને સોલ્વ કરે અને જ્યાં સુધી એના હેઝર્ડસ વેસ્ટ અંદર જમીનમાંથી કાઢવાની આવે, ખેતીના પાકો વ્યવસ્થિત ન થાય ત્યાં સુધી આને તો ક્લોઝર આપવાની જ વાત આવે અને